લોકસભાની ચૂંટણીના પરગમ વાગી રહ્યા છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર બેઠક પર લોકોની મદાર વધારે જોવા મળી છે। સામાન્ય રીતે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજય થતા હોય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ પર અપક્ષ સહિત એનસીબીના ઉમેદવાર ઉમેદવારી નોંધાવતા આ બેઠક રસપ્રદ બનવા પામી હોવાનું જણાઈ આવે છે। મતદારોના મતો મુજબ મોટા ભાગે ભાજપ કોંગ્રેસના બંને પક્ષોના એક તબક્કે જણાઈ આવે છે। આવા ટાણે સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામના ખેડૂત આગેવાન ગોગજીભાઈ કાનજીભાઈ રાજપૂતને ટિકિટ અપાતા આ ચૂંટણીમાં ત્રિપાંખે જંગ જોવા મળી રહ્યો છે અને ચૂંટણી રસપ્રદ તબક્કામાં હોવાનું જણાઈ આવે છે। રાજપૂત સમાજના અને ખેડૂત આગેવાન એવા ગોગજીભાઈ કાનજીભાઈ રાજપૂત પાછલા 30 વર્ષથી રાજકારણમાં સક્રિય રહ્યા છે અને ખેડૂતોના નાના મોટા કામ માટે સદાય અગ્રેસર રહી પોતાની આગવી લોકચાહના ઊભી કરી છે। આવા સમયે જો એનસીપીએ લોકસભાની સુરેન્દ્રનગર બેઠક પર ગોગજીભાઈની ટિકિટની ફાળવણી કરાતા હળવદ ઉપરાંત લોકસભાના વિસ્તારના 285,000થી વધુ રાજપૂત સમાજના મતો ગોગજીભાઈની તરફેણમાં પડે તેવું ક્યાંકના ક્યાંક મનાય છે। જ્ઞાતિવાદના ધોરણે ચાલી રહેલ આ વખતની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ થતા અને કોંગ્રેસ ભાજપના બંને કોરી પટેલના ઉમેદવારો સામે મતદારો કોના ભેગા ચાલશે તે કહેવું મુશ્કેલ છે। આવા ટાણે જ ખેડૂતોના દરેક કામમાં દોડતા ગોગજીભાઈ પરમાને ટિકિટ મળતા ચૂંટણી રસપ્રદ બનશે। ગોગજીભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે મારા મતક્ષેત્રમાં વિસ્તારમાંથી 400થી વધુ ગામડાઓનો સંપર્ક કરી ચૂક્યો છું અને તમામ જ્ઞાતિનો પ્રતિસાદ સાંભળી રહ્યો છું અને તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી મને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે। મહેન્દ્ર મારુ, ZS TV, હરવદ। જિલ્લામાં દુષ્કાળ વરસશે, આટલી બધી સમસ્યા છે, ઢોરને કોઈ ચારની કોઈ વ્યવસ્થા નથી થતી અને આટલું બધું કરતાય કોઈ ધ્યાન નથી આપતું, એટલે મેં ઉમેદવારી કરી છે। તમને ગામડામાંથી કેવો પ્રતિસાદ? ગામડામાંથી અમને એટલો બધો પ્રતિસાદ છે, સર્વજ્ઞાતિ અમારી સાથે છે અને સર્વે જ્યાં જ્યાં આવકાર મળે છે કે ગમે એ રીતે આપણે જીત મળશે એવી મને ખાતરી છે।